વ્યક્તિ દ્વારા તમારા પર કંઈક આક્ષેપ કરવામાં આવે છે, શું છે બાબત, તમારે વિશે શું કહેવાનું છે? આક્ષેપ જો કે કાલે જે આ મેં જે પત્રકારો છે બે ત્રણ વ્યક્તિ જે મારા વિરુદ્ધ જે પોસ્ટ એમને છાપી હતી એના વિરુદ્ધ મેં એફઆઈઆર નોંધી છે અને આગામી દિવસોમાં કોર્ટના પણ પગથિયે હું ચડવાનો છું. સત્યમાં એવું જઈ તે કોઈ સમાધાન નહીં થાય અને મને કોઈ જાતનો ડર નથી. ઉપરવાળો જુએ છે સાચું શું છે ને ખોટું શું છે. આગામી દિવસોમાં જે મારા ઉપર આક્ષેપ થાય છે નો ડાઉટ કાલે એમને મેં રિસ્પેક્ટથી બોલાવ્યા હતા એ, પણ જે આ મોરબીની જે નેગેટિવ જે પ્રેસ છે એક બે ચાલી રહી છે એમાં જે આ લોકોનો સિંહ ફાળો છે કે 2-5 હજાર 10 હજાર રૂપિયા લઈને પોતે જે પે સ્ટોરી કરાવે છે અને નાના માણસોને આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે અને પછી સ્ટોરી બનાવવામાં આવે છે, આ રીતે આવું ચાલી રહ્યું હતું. આજે મારી સ્ટોરી બની તો ત્યાર પછી મેં એવું કીધું છે કે મને મારા પુરાવા આપો, તો એમને પુરાવા મારા વકીલ થ્રુ નોટિસ પણ આપવામાં આવી છે, કોઈ પુરાવા નથી આપ્યા. તો મારા જે રાજકીય હિતશત્રુઓ છે એમનાથી આ જે ઝંડો લેવામાં આવ્યો છે કોઈ વાંધો નહીં. પ્રજાને ખબર છે કે અજય લોરિયા શું ચીજ છે, કે અજય લોરિયાના લોહીના સંસ્કાર છે કે કોઈનું પડાવી ન લેવો. કોઈ ખેડૂત એક પણ ખેડૂત આવીને એમ કહે કે અજયભાઈ આ રીતનું લઈ લીધું, અમારું દબાવી લીધું, તો હું કોઈના રાજીનામાની રાહ નહીં જોઉં કે કોઈ મને ઉપરથી આદેશ આપે અજય લોરિયાનું સામેથી રાજીનામું પડી જશે. હું જાહેર જીવન છોડી દઈશ, ખાલી સેવા કરીશ, પણ જે મારી ઇજ્જત ઉપર જેને હાથ નાખ્યો છે એને હું કદાપી ભૂલીશ નહીં અને સત્યમેવ જયતે એના કાયદાકીય ભાન કરાવીશ.